માનવ સુખ ની શોધ માં થયો છે જો એક વાર તમે સુખ ની હોવ તો એક વ્યક્તિને એક ગ્રહ આપો તો પણ તો પૂરતું નથી સદગુરુજી મારી પાસે ઘણા પ્રશ્નો છે તમે એક સમયે એક જ પૂછી શકો છો હા પુરુષ પ્રધાન દુનિયામાં હોવાથી એના હે તમે કોણ છો શક્તિ કે મુક્તિ હું મુક્તિ છું મને લાગે છે કે સ્ત્રીત્વમાં ઘણી શક્તિ છે પોષક બનવામાં ઘણી શક્તિ છે અને ધ્યાન એ શક્તિ છે અને જે અને કોઈક રીતે સફળતાપૂર્વક તેના ઉપર ધ્યાન જઈ રહ્યું છે જે પુરુષ પ્રધાન વિશ્વમાં જુદી રીતે શીખવવામાં આવ્યું હતું તેથી કદાચ આપણે આપણા રોજિંદા જીવનમાં કેટલીક નવી વસ્તુઓ પૂર્વત કરવાની મગજમાંથી કાઢી નાખવાની અને ફરીથી શીખવાની જરૂર છે તો પ્લીઝ સૂચવો કે આપણે રક્ષણ કઈ રીતે કરવું બધી વસ્તુઓ માટે પુરુષોને દોષ ના આપશો ના ના હું એમ નથી કરી રહી હું બસ વ્યાખ્યાયિત કરું છું કે આપણને વર્ચસ્વ કેવી રીતે શીખવાડવામાં આવ્યું હતું તેને જોવાની રીતો છે હું તેને વિવાદાસ્પદ બનાવવાની કોશિશ નથી કરતો પણ બસ વિનોદ માટે જો પુરુષો ખોટું કરી રહ્યા હોય તો હજારો વર્ષોથી સ્ત્રીઓ તો હંમેશાથી ત્યાં જ હતી ને વધુ સારી રીતે જાણતી હોત તો સુધારતે તો દેખી તે રીતે તેઓ પણ વધુ સારી રીત જાણતી નહોતી ખરું ને તો પૃથ્વી પર માણસનું અજ્ઞાન અને માનવ કાર્યોને લિંગભેદ વડે અલગ તારવી શકાતા નથી વેલ અમુક વસ્તુઓ કે કેટલીક વસ્તુઓ હોઈ શકે પરંતુ વ્યાપક પ્રવૃત્તિ લિંગ પર આધારિત નથી તે માનવ લોભના લીધે થઈ છે સમયની માનવી આકાંક્ષાઓના લીધે થઈ છે સૌથી ઉપર એક જ કારણ છે કે જેના લીધે આપણે આપણી પર થયેલ આ વિનાશ કોઈ દુષ્ટ રચનાને કારણે થયો નથી તે માનવ સુખ માનવ સુખાકારીની શોધમાં થયો છે મનુષ્ય વધુ સારી રીતે જીવવા માંગે છે વધુ સારું શું છે તેનો વિચાર જે પણ હતો વિનાશ એટલે નથી થયો કેમ કે કોઈ વ્યક્તિ પૃથ્વી માતાની હત્યા કરવા માંગતો હતો હા કે ના એવો કોઈ ઈરાદો ન હતો તો શા માટે આપણી સુખાકારી આપણને આટલી મોંઘી પડી રહી છે ફક્ત સુખની શોધના કારણે ચાલો તમને એક વાર્તા કહું એક બટાકાનો ખેડૂત હતો બટાટાનો ખેડૂત ઓકે એક દિવસ હવે મોસમ આવી રહી છે કેરી નહીં તો તે કેરી ખાવા માંગતો હતો તે આંબાના ઝાડ પાસે ગયો પરંતુ પછી બટાકાના ખેડૂત હોવાને કારણે તેણે આદતને લીધે ખોદવાનું શરૂ કર્યું જ્યાં સુધી ઝાડ તે એક આદત છે જો તમને નારિયેળ જોઈએ તો ઉપર જાઓ તેના બદલે તમે નીચે ખોદવાનું શરૂ કરો છો ઝાડ તો પડશે જ તેથી તમારે સુખ જોઈતું હોય તો તમારે અંદરની તરફ વળવું જોઈતું હતું પણ તમે તને પૃથ્વી પાસેથી નીચોવાનો પ્રયાસ કર્યો જુઓ આપણે જ્યાં છીએ ત્યાં છીએ તમે તમારી આસપાસ જે વ્યવસ્થા ઊભી કરો છો તેનાથી તમારી સુખાકારી ક્યારેય નહીં થાય વ્યવસ્થા કરવાથી સગવડ થશે આરામ મળશે હા આપણને તેની થોડી જરૂર છે પણ આપણને કેટલા આરામની જરૂર છે એમ જુઓ તો વેલ તે પૃથ્વીને ભારે નથી પડવાનું એ તો સુખાકારી અને સુખની શોધમાં આપણે પૃથ્વીનો નાશ કર્યો છે શોધમાં કૃપા કરીને જો તમે ખરેખર ખરેખર શારીરિક અને માનસિક રીતે સારા હોત તો આપણને બહુ ઓછા આરામની જરૂર હોત હા કે ના શું તમે આ નોંધ્યું છે જે દિવસે તમે ખૂબ ખુશ હો તમે પથ્થર પર બેસો તો પણ સારું લાગશે કશાની જરૂર નથી અને જ્યારે તમે નાખુશ હો તમને ઘણી બધી ગાદીની જરૂર પડશે તો આ બધું જ માનવ સુખાકારી માનવ સુખની શોધમાં થઈ રહ્યું છે કેમ કે તેમને કોઈએ કહ્યું નહોતું કે જો તમારે કેરી જોઈતી હોય તો તમારે તેને તોડી લેવી જોઈએ ઉપર જુઓ અને તોડી લો માટી ન ખોજશો તમે જીવનભર બટાકાના ખેડૂત રહ્યા હશો પણ જ્યારે કેરી જોઈતી હોય તો ઉપર જુઓ નીચે નહીં આ એક જ સમસ્યા છે આપણે માનવ સુખની શોધમાં અંદર જવાને બદલે બહાર જોયું અને આપણે ગમે તેટલું કરીએ છતાંય પેલું સુખ નથી આવતું તેથી આપણે વધુ ને વધુ તે વસ્તુ કરીએ છીએ કોઈ ફરક પડતો નથી પણ તે વિખરાઈ જાય છે જ્યારે હું ઇકોનોમિક ફોરમમાં હતો બે હજાર આઠના ના વર્ષમાં ટુ ત્યારે પશ્ચિમી બજારોમાં અમુક મંદી હતી તો લગભગ બારસો જેટલી સંખ્યામાં બિઝનેસ લીડર્સ હતા તેમાંથી દરેક જણ ઓજોપતિ હતો પ્રશ્ન એ જ હતો કે તમે સિંગલ ડબલ કે ત્રણ પણ બધા જ હતાશ હતા મંદીને કારણે કેમ કે તેમની પાસે ગઈકાલ કે થોડા દિવસો પહેલા કરતા થોડા ઓછા અબજ હતા અને પછી ઇકોનોમિક ફોરમે મને પૂછ્યું સદગુરુ તમે મંદી અને હતાશા પર એક સેશન કેમ નથી કરતા મેં કહ્યું મંદી તો ખરાબ છે જ હવે તમે હતાશામાં કેમ જઈ રહ્યા છો પણ અત્યારે તમે તમારું આર્થિક એન્જિન એવું બનાવી દીધું છે કે જો તમે નિષ્ફળ થાવ તો હતાશ થશો જો સફળ થયા તો અમે શાપિત થઈશું આ જાણે પંચતંત્રની વાર્તા જેવું છે જ્યાં એક માણસ ડાળીના ખોટા છેડે બેઠો છે અને તે જ ડાળી કાપી રહ્યો છે જ્યારે તે સફળ થશે તે પડી જશે અત્યારે આપણા મનુષ્યોની તે સ્થિતિ છે કારણ કે અત્યારે દરેક જણ મહત્વકાંક્ષી છે સમગ્ર વિશ્વમાં મહત્વકાંક્ષા શું છે મોટાભાગના લોકોના મગજમાં જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક અમેરિકા મહત્વકાંક્ષા બની ગયું છે હકીકત એ છે કે અહીં પણ હું જ્યાં જોઉં છું ત્યાં વાદળી ડેનિમ દેખાય છે અમેરિકા મહત્વાકાંક્ષા બની ગયું છે તે અમેરિકાના કામદારોના કપડાં છે એટલે તે ફાટેલા રહેતા હતા પણ હવે તમારે તેને ચોક્કસ રીતે ફાળવવા માટે હજાર ડોલર ચૂકવવો પડશે તે મહત્વાકાંક્ષા બની ગઈ છે ચાલો આ સમજીએ જો આ પૃથ્વી પરના લગભગ આઠ અબજ લોકો પાસે ભૌતિક વસ્તુઓની દ્રષ્ટિએ જે એક સામાન્ય અમેરિકન નાગરિક પાસે હોય તેટલી વસ્તુઓ જોઈએ તો આપણને સાડા ચાર પૃથ્વીની જરૂર પડશે અત્યારે આપણી પાસે માત્ર અડધી પૃથ્વી બાકી છે અડધો ભાગ જતો રહ્યો છે આ સમજી લો ટોચની જમીનનો પચાસ ટકાથી ભાગ ખતમ થઈ ગયો છે એટલે કે અડધો ગ્રહ ખતમ થઈ ગયો છે તેને પાછો લાવવા માટે પાંચસોથી હજાર વર્ષનો સમયગાળો જોઈશે રાતોરાત નહીં થાય આપણી મહત્વાકાંક્ષાઓ આવી બની ગઈ છે આપણું સુખ ઘર પર આધારિત નથી પણ વખાર પર આધારિત છે મોટાભાગના ઘરો વખાર જેવા લાગતા હોય છે એવી વસ્તુઓથી ભરેલા જેનો તેઓ ક્યારેય ઉપયોગ નથી કરતા તમારા ઘરમાં કેટલી વસ્તુઓ છે જેનો તમે મહિનામાં એકવાર ઉપયોગ કરો છો પ્લીઝ તેને જુઓ જો એક મહિના સુધી ના વાપરતા હોય તો તેને આપો જે તેનો ઉપયોગ કરી શકે ઘણું બધું થઈ શકે છે કેમ કે આ વસ્તુઓ એટલે નથી એકઠી કરવામાં આવી કેમકે તે ઉપયોગી છે આ વસ્તુઓ સુખની શોધમાં એકઠી કરવામાં આવી છે સુખ તે રીતે નહીં આવે તમે આનંદિત થવા માંગો છો તો તમારે આના વિશે કંઈક કરવાની જરૂર છે તે બધા વિશે નહીં તે બધું આપણે આરામ સુવિધા પ્રવૃત્તિ માટે કરીએ છીએ તેના માટે પૂરતી જગ્યા છે આ ગ્રહ તે રીતે ઉદાર છે આપણે સક્રિય અને સારા રહી શકીશું જો આપણે આપણી સુખાકારી અને આપણા આનંદને આપણી અંદર સંભાળીએ તો આપણા બધા માટે અહીંયા જગ્યા છે આપણને જે મનમાં હોય તે આપણે કરીએ ઇન ઓફ પણ જો એકવાર તમે સુખની શોધમાં હોવ તો એક વ્યક્તિને એક ગ્રહ આપો તો પણ પૂરતું નથી